गुड मॉर्निंग, जय मामादेव। केम छो बधा विद्यार्थी बाळ मित्रो? મજામાં જ છો છોને બધા મજામાં? તો સરસ વિદ્યાર્થી મિત્રો, ગયા પીરિયડમાં આપણે કલરવ ગુજરાતી સ્વાપોથીમાં પાઠ 3 હતો, અજબ જેવી વાત છે, તે આપણે સ્વાપોથીમાં પૂર્ણ કરેલ હતો। અને આજે બાળ મિત્રો આપણે ધોરણ 1 વિષય કલરવ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આજે આપણે પાઠ 4 નો આગળ અભ્યાસ શરૂ કરીશું। તો તમે બધા તૈયાર છો ને અભ્યાસ કરવા માટે? તો ચાલો આપણે આગળ અભ્યાસ શરૂ કરીએ। चलो बाळ मित्रों, तमे कलरव गुजराती पाठ्यपुस्तक में 41 नंबर ना पेज पर आवी गया। तो एमा आपणे पाठ 4 छे, आवरे वरसाद। पाठनु नाम छे आवरे वरसाद। तमे नीचेनु चित्र जोई सको छो के वरसाद आवे छे, एवुं चित्र छे ने। तो एमा कीधुं छे आवरे वरसाद घेबर्यो प्रसाद, आवरे वरसाद घेबर्यो प्रसाद। ઉની ઉની રોટલી ને કારેલાનું શાક, આપણે આવું ગીત ગાઈએ છીએ ને, આવરે વરસાદ ઘેબર્યો પ્રસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક। તો કેટલું સુંદર ચિત્ર દેખાય છે તમને, વરસાદ આવી રહ્યો છે, નદીમાં પાણી જાય છે, બધા બાળકો ખુશ થાય છે અને વરસાદમાં નાય છે। તો જોવો આપણે આગળ આજે પાઠ સમજવાનો છે, અને આપણે નીચે કાવ્ય આપ્યું છે, એ પણ આપણે કાવ્ય ગાવાનું છે। તો પહેલા આપણે પાઠ સમજીએ। કે છે આવો મેઘરાજા, આવો મેઘરાજા। મેઘરાજા એટલે બાળ મિત્રો વરસાદ, વરસાદ છે ને એને મેઘરાજા પણ કહેવામાં આવે। આવો મેઘરાજા, આવો મેઘરાજા, વગડાવો વાજા। શું કે છે કે તમે આવો તો વગડાવીએ અમે વાજા। પીપ પીપ પીપ, પોમ પોમ પોમ, એવો અવાજ આવે ને વાજા વગડાવીએ તો। મુસળધાર મુસળધાર, મુસળધાર એટલે આમ એકદમ જોર શોરથી વરસાદ આવે ને એવા વરસાદને કહેવાય મુસળધાર વરસાદ। વરસે છે પાણીના ધાર, વરસાદ વરસી રહ્યો છે, તમે ચિત્રમાં જોઈ શકો છો કેવો સરસ સુંદર લાગે છે, લાગે છે ને। છલબલ છલબલ છોમ છોમ, છલબલ છલબલ છોમ છોમ। રેલમ છેલ રેલમ છેલ, એક સાથે વરસાદ જાજીવાર વરસે એટલે એને કહેવાય મુસળધાર, એટલે વરસાદ વરસતો હોય તો નદી નાળા કેવા થઈ જાય, રેલમ છેલ એટલે નદીમાં એકદમ પૂર આવી જાય છે, પાણી આવવાનથી નદી નાળા થઈ જાય છે, રેલમ છેલ। સરળ સરળ સોમ સોમ, અવાજ આવે નદીમાં પાણી વહેતું હોય તો અવાજ કેવો ખડખડ ખડખડ આવે, એમ સરસર અવાજ આવે, ખડખડ અવાજ આવે, અને કીધું છે સરળ સરળ સોમ સોમ। તો જો બાળ મિત્રો આ છે પાઠ આવરે વરસાદ, એમાં તમે જોયું કે મેઘરાજા એટલે શું થશે, હા વરસાદને મેઘરાજા તરીકે બોલાવે છે, પછી વાજા વગડાવવાનું કે છે, મુસળધાર એટલે કે બહુ જ જાજીવાર આવે ને એકદમ એકદમ પવન સાથે વરસાદ આવતો હોય અને થોડી વાર વધારે વરસાદ આવે એને કહેવાય મુસળધાર। અને પછી કીધું છે પાણીડા છલબલ છલબલ છોમ છોમ, પાણીડા તો એકદમ છલબલ છલબલ, નદી નાળા એકદમ રેલમછેલ થઈ જાય છે। તો તમે બધા પાઠની સમજૂતી મેળવી, તો ચાલો હવે આપણે આ કાવ્યનું ગીત ગાઈએ। આવો મેઘરાજા, આવો મેઘરાજા, વગડાવો વાજા વગડાવો વાજા, પીપ પીપ પીપ, પોમ પોમ પોમ, વરસે છે પાણીડા ધાર, વરસે છે પાણીડા ધાર, છલબલ છલબલ છોમ છોમ, છલબલ છલબલ છોમ છોમ, રેલમ છેલ રેલમ છેલ, નદી નાળા રેલમ છેલ, રેલમ છેલ રેલમ છેલ, નદી નાળા રેલમ છેલ, સરળ સરળ સોમ સોમ, સરળ સરળ સોમ સોમ। તો જો બાળ મિત્ર આ આપણું મેઘરાજા વાળું કાવ્ય હતું જે મેં તમને ગાઈને સંભળાવ્યું, તમે બધાએ સાંભળ્યું હશે અને મારી સાથે ગાયું પણ હશે। હવે તમારે આ કાવ્યની ઘરે વધારે પ્રેક્ટિસ કરવાની રહેશે જેથી તમને કાવ્ય ગાતા આવડી જશે। ત્યાર પછીના પેજ ઉપર જોઈએ બાળકો આપણે, તો ઉપર આપણને આકાશનું ચિત્ર બતાવ્યું છે। ચિત્ર જોઈએ તો આપણને લાગે છે કે આકાશ કેવું લાગે છે, કાળું લાગે છે, વાદળો છે, વીજળી થઈ રહી છે, એવું તમને દ્રશ્ય દેખાય છે। તો એમાં આપણને કહે છે વાદળ વાદળ વરસો પાણી, મુજને મજા પડે રમવાન, ઠંડક ઠંડક થાય મારે મન, ટાઢક ટાઢક થાય મારે મન, વાદળ વાદળ વરસો પાણી, નાસી જાય ગરમીની
રાણી આ છે વાદળ વાદળ વર્ષો પાણી નાનું એવું કાવ્ય પંક્તિ છે તમારે આ કાવ્ય પંક્તિ આવી રીતના ગાવાની છે અને ઘરે પ્રેક્ટિસ કરવાની છે શું કે છે આમ આપણને બાળ મિત્રો તો વાદળને કહે છે કે વાદળ વાદળ તમે વર્ષો પાણી મુજને મજા પડે રમવાની વાદળમાંથી એટલે વરસાદ આવે તો આપણને નાવાની અને રમવાની મજા પડે ને ઠંડક ઠંડક થાય મારે મન ટાઢક ટાઢક થાય મારે મન વાદળ વાદળ વર્ષો પાણી નાસી જાય ગરમીની રાણી આની ચોમાસાની ઋતુ પહેલા આપણે ઉનાળાની ઋતુ હોય છે એટલે ગરમીથી આપણે એકદમ ત્રાસી ગયા હોય છે એટલે પહેલી વાર વરસાદ આવે છે તો બધા બાળકો ખુશ થઈ જાય છે અને આવું ગીત ગાય છે જે તમારે પણ પ્રેક્ટિસ કરી અને મોઢે ગાતા શીખવાનું છે ત્યાર પછી છે નવા શબ્દો તમે કયા કયા આમાં નવા શબ્દ જોયા તો ઘેબર્યો મુશળધાર રેલમછેલ અને ટાઢક ઘેબર્યો વરસાદ એમ બોલી છે ને હા પછી મુશળધાર એટલે એકદમ જોરશોરથી આવતો હોય એવો વરસાદ રેલમછેલ એટલે નદી નાળા થઈ જાય રેલમછેલ અને ટાઢક એટલે બાળ મિત્રો કે ઠંડક પસરી જાય શું થઈ જાય ઠંડક ત્યાર પછી કીધું છે સાંભળો અને બોલો એટલે આપણને નીચે શબ્દ આપ્યા છે શબ્દનું વાંચન આપણે કરવાનું છે તો જો હું વાંચીને તમને બતાવું છું તમે મારી સાથે વાંચનની પ્રેક્ટિસ કરશો વર વન દશ દમ સરસ વજન નર મન રસ જમ વરસ નજર દર જન નસ સમ સમજ ગરમ શર દન જસ નમ મગજ નરમ તો આ બધા બાળ મિત્રો કેવા શબ્દ હતા સાદા શબ્દ હતા અને સાદા શબ્દ તમને વાંચતા અને લખતા બંને આવડે છે તો શબ્દ વાંચવાની તમને બધાને મજા આવી હશે આવીને મજા તમારે ઘરે આવી શબ્દ પ્રેક્ટિસ વધારે કરવાની જેથી તમને વાક્ય વાંચતા આવડી જાય અને તમને લખતા પણ આવડી જશે તો તમારે આ મુજબ ઘરે પ્રેક્ટિસ કરવાની રહેશે ત્યાર પછી બાળ મિત્રો સામેના પેજ ઉપર આપણને કીધું છે ચિત્ર જુઓ અને સ્વચ્છતા વિશે સમજો ચિત્ર જોતું જવાનું છે ને સ્વચ્છતા એટલે કે ચોખ્ખાઈ આપણે આપણા શરીરની ચોખ્ખાઈ રાખીએ જ છીએ ને તો ચાલો એના વિશે આજે આપણે થોડીક સમજૂતી મેળવીએ જો આ આપણને નાક બતાવ્યું છે અને આ બેબી છે એને શું થયું છે તમને ચિત્રમાં શું દેખાય છે હા શરદી થઈ છે તો એ નાક લૂછવા માટે શેનો ઉપયોગ કરે છે રૂમાલનો ઉપયોગ કરે છે આપણે નાક લૂછવા માટે ફ્રોક કે કાંઈ પણ કપડાં પહેર્યા હોય કે ગમે ત્યાં આપણે આવી રીતના એવા ફ્રોકથી કે જેનાથી નાક લૂછી ના શકાય એટલે હંમેશા નાક લૂછવા માટે આપણે રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ એ એક સારી ટેવ છે ત્યાર પછી આ બાળક શું કરી રહ્યો છે હં ગેંડી પાસે હાથ સાફ કરી રહ્યો છે તો આપણે ક્યારે પણ બહારે રમવા જઈએ કોઈ પણ વસ્તુ ગંદી અડી હોય તો આપણે જમવા બેસીએ એ પહેલાં પણ આપણે હાથ સાફ કરવા જોઈએ આ આદત કેવી કહેવાય બાળમિત્રો સારી કહેવાય ત્યાર પછી જુઓ બાળમિત્રો અહીંયા આપણને બતાવ્યું છે કે બાળક છે એના પગ ગંદા હશે તો એ પગ અહીંયા પહેલાં ધોવે છે અને પછી પગ લૂછે છે અને પછી જ ઘરની અંદર જાય છે તો આપણા ગંદા પગ હોય તો આપણે વ્યવસ્થિત ધોવા જોઈએ એને લૂછવા જોઈએ એમનેમ લૂછ્યા વગરના આપણે સીધા ઘરમાં જઈએ સોફા ઉપર જઈએ સેટી ઉપર જઈએ તો એ આદત સારી કહેવાય ન કહેવાય કેમ કે આપણું ઘર છે એ ગંદુ થઈ જાય આપણા પગ આપણા પગ હોય ભીના તો આપણા સેટી છે સોફા છે બધું કેવું થઈ જાય ભીનું થઈ જાય ને તો આપણે પગ ગંદા હોય તો પહેલાં સાફ કરવા પડે પછી એને લૂછવા પડે પછી આપણે ઘરની અંદર જવાય ત્યાર પછીના ચિત્રમાં કાનમાં બતાવે છે કે કાન સાફ કરી રહ્યા છે રૂમાલ છે અને કાનને ધીમે ધીમે સાફ કરી રહ્યા છે તો આપણે પણ કાન સાફ કરીએ છીએ ને હા તમે બધા કરો છો ને કાન સાફ તો આપણો કાન પણ નિયમિત આપણે સાફ કરતા રહેવું જોઈએ પછી અહીંયા આપણને બતાવ્યું છે આંખ સાફ કરે છે જોઈ શકો છો તમે હા આ બેબી છે હાથમાં શું છે કોટનનું રૂ છે એને લઈ અને એની આંખોને સરખી વ્યવસ્થિત સાફ કરે છે
ત્યાર પછી આ બાળક છે એ સવારે ઉઠીને તમે બધા શું કરો છો? બ્રશ કરો છો? હા, તો આ બાળક પણ બ્રશ કરે છે. સવારે ઉઠીને પહેલા બ્રશ કરવું જોઈએ. એ સારી ટેવ કહેવાય. બ્રશ ન કરીએ તો આપણા દાંત છે એ કેવા થઈ જાય? ગંદા થઈ જાય, સડી જાય. અને આપણે કાંઈ પણ ખોરાક ખાઈએ તો આપણા પેટમાં શું થાય? હા, બીજી બીમારી થાય. એટલે આપણે પહેલા સવારે ઉઠી અને પહેલા બ્રશ કરવું જોઈએ. ઉપરના ચિત્ર તમે જોયા બધા સ્વસ્થતા વિશેના ચિત્ર હતા. આપણે આપણા શરીરને કેવી ચોખ્ખાઈપૂર્વક રાખવું જોઈએ એ તમે જોઈ શક્યા. અને એ વચ્ચે પણ બાળક બતાવ્યો હતો, તો આટલો સુંદર બાળક બધાને ગમે, તો આપણે આપણા શરીરની સ્વસ્થતા જાળવવી જોઈએ. હવે તમને કીધું છે અભિનય કરો, શરીરના અંગોની સફાઈનો અભિનય કરો. હવે તમે આવી રીતના જોયું છે ચિત્રમાં, તો તમે કોઈ પણ અભિનય કરી શકો છો. અત્યારે તો સ્કૂલે નથી આવતા, અને ત્યારે આપણે સ્કૂલે છે ને આવી રીતના જ્યારે પાઠની સમજૂતી મેળવતા હોય છે ત્યારે અલગ અલગ બાળકો આગળ આવે છે અને આપણે આવો અભિનય કરાવીએ છીએ કે તું બ્રશ કરતો હોય એવો અભિનય કર, કે તું કાન સાફ કરતો હોય, એવી રીતના આપણે અલગ અલગ અભિનય કરી શકીએ છીએ. ત્યાર પછીના પેજ ઉપર કીધું છે ઓળખો અને રંગ પૂરો. આપણને અહીંયા બતાવ્યો છે વ વસાણનો વ, તો ચોરસ ખાનામાં વ મૂળાક્ષરને આપણે આમાંથી શોધવાનો છે અને એમાં આપણે રંગ પૂરવાનો છે. રમાં આપણે ર શોધી રંગ પૂરવાનો છે, સમાસ સ શોધી અને રંગ પૂરવાનો છે, અને ડમાં પણ આપણે રંગ પૂર્ણ કરવાનો છે. તો ચાલો આપણે કલર પૂર્ણ કરીએ. જો બાળ મિત્રો, અહીંયા આપણે વ મૂળાક્ષર શોધી અને વ મૂળાક્ષરમાં આપણે કેવો કલર પૂર્યો? કેસરી કલર. આને કહેવાય કેસરી કલર. તમારે બધાને વ મૂળાક્ષર શોધી અને વ મૂળાક્ષરમાં કેસરી કલર પૂર્ણ કરી લેવાનો છે. પછી ર કીધો છે, તો ર મૂળાક્ષર કેટલી વાર છે એ શોધી એમાં આપણે પાછો કેસરી કલર જ પૂર્ણ કરવાનો છે. સ મૂળાક્ષર શોધી એમાં પણ કેસરી કલર પૂર્ણ કરવાનો છે, અને દ મૂળાક્ષર શોધી એમાં પણ આપણે કેસરી કલર પૂર્ણ કરવાનો છે. જે કલર વર્ક તમને બધાને આવડે જ છે. ત્યાર પછી નીચે આપણને કીધું છે મોટેથી વાંચો. એટલે નીચે શબ્દ આપેલા છે એ આપણે વાંચવાના છે, એટલે વાંચન કરવાનું છે. તો ચાલો તમે બધા મારી સાથે વાંચન કરો. નમ જમ મગ વન જગ મન નામ માન ગાન વાન જાન શાન વેર દેવ મેના રમે જમે ન મે. પેલી લાઈન હતી બાળ મિત્રો એ સાદા શબ્દની હતી. બીજી લાઈનના શબ્દ વાંચ્યા તો કાનાવાળા હતા, અને ત્રીજી લાઈનમાં આપણે એકમાત્ર વાળા શબ્દનું વાંચન કર્યું. તો તમે બધા આ રીતે ઘરે પ્રેક્ટિસ કરશો. ત્યાર પછી બાળમિત્રો સામેના પેજ ઉપર કીધું છે ટપકા જોડો અને લખો. તમે જોઈ શકો છો ટપકા જોડવાના છે, તો ચાલો મારી સાથે જોડો. તમે બધા આ રીતે ટપકા વાળી લઈને પેન્સિલને ભાર આપી અને આ મુજબની આડી લીટી આપણે બનાવવાની છે. બનાવી તમે એવી જ રીતના નીચે જવાનું છે, એમાં એવી રીતના આડી લાઈન બનાવતા જશો. જે લાઈન આપી છે એની નીચે નીચે જ આપણે લીટી કરતા શીખવાનું છે, અને આવી જ આડી લાઈન બનાવવાની છે. ઉપર નીચે ટચ કરી લાઈનને અને આપણે આડી લાઈન પૂર્ણ કરી. એવી રીતના પાછી તમને બતાવી છે લાઈન, હા થોડી આગળ બતાવી છે, તો આપણે એમાં પણ એવી જ રીતના પૂર્ણ કરવાની છે. તો ચાલો આપણે કરીએ મારી સાથો સાથ. ઉપરથી નીચે લઈ આ જ રીતના પેન્સિલ ચલાવી આખા ખાનાને ટચ કરી અને આવી રીતના લાઈન કરતા એટલે કે શીખવાની છે. તો ચાલો આપણે શીખીએ. તમને બધાને આવી કર્વ લાઈન કરતા તો આવડે જ છે. ત્યાર પછી આપણને શું દીધું છે? હા, કાનાની માત્રા. તો ચાલો આપણે પહેલા કાનાની માત્રા સરસથી ટપકાવાળી લાઈનમાં ઘૂંટી લઈએ. ઘૂંટાઈ ગઈ બધાને? તમને બધાને ઘૂંટતા તો આવડે જ છે. ઘૂંટાઈ ગઈ, સરસ. હવે આપણે નીચે કરવાની છે કાનાની માત્રા. તો ચાલો કરો મારી સાથે. જે માત્રા આપી છે એની નીચે જ ઊભો લીટો કરી નીચેથી થોડું ગોળ વાળવાનું છે. તો આ રીતે આપણે પૂર્ણ કરીશું વર્ક. કાનાની માત્રા શું કહેવાય આને? કઈ માત્રા કહેવાશે બાળ મિત્રો? હા, કાનાની. આપણે કોઈ પણ શબ્દ હોય સાદો એની પાછળ કાનો લગાડીએ એ માત્રા છે. ચાલો હજી બે લાઈન પૂર્ણ કરવાની છે. પાછી આપણને કાનાવાળી જ માત્રા આપી છે. તો મારી સાથો સાથ
પેન્સિલને ભાર આપી અને આપેલા ખાનાની નીચે નીચે જ આપણે કરીશું માત્રા. થઈ ગઈ બધાને મારી સાથો સાથ ખાનાની માત્રા? તો ત્યાર પછી આપણને કીધી છે એક માત્રની. શેની બતાવી છે માત્રા? એક માત્રની. તો ચાલો પહેલા આપણે એક માત્રની માત્રા છે એ પહેલા ઘૂંટી લઈએ અને પછી એવી જ રીતના કરી લઈએ. કર્યું તમે બધાએ? હા, એ લીટીની નીચે નીચે જ આપણે કરવાની છે. તો ચાલો મારી સાથે કરો બધા. આવડે છે ને બધાને? હા. તો પહેલા આપણે કરી લીટી, પછી કરી કાનાની માત્રા અને પછી કરી એક માત્ર. ત્યાર પછી આપણને કીધું છે આંગળી ફેરવો. તમને શું બતાવ્યું છે? હા, વ ર દ, વ ર સ દ આપ્યું છે ને. તો એમાં આપણને વ મૂળાક્ષરનો આ જ રીતે વળાંક આપીને લખતા શીખવાનું છે, જે તમને આવડે જ છે. પછી કીધો છે ર, પછી કીધો છે શ અને દ. આ મુજબ તમને બધાને મૂળાક્ષરો જાતે લખતા આવડે છે. ત્યાર પછીના પેજ ઉપર કીધું છે લખો. તો તમે અહીંયા જોઈ શકો છો વ આપણને મીંડાવાળી લાઈનનો આપ્યો તો ર શ અને દ. ચારે મૂળાક્ષર મેં તમને મીંડાવાળી લાઈન ઘૂંટીને બતાવ્યા છે. પછી આપણને એકમાત્રની માત્રા આપી હતી જે આપણે ઘૂંટવાની હતી તે પણ મેં તમને ઘૂંટીને બતાવી છે. ત્યાર પછી આપણને વે શબ્દ, રે, સે અને દે જે રીતના મેં વર્ક કરીને તમને બતાવ્યું છે એ રીતે તમારે પહેલાં ઘૂંટી લેવાનું છે અને પછી વે, રે, સે અને દે તમારે મૂળાક્ષરમાં એકમાત્ર વાળી મૂળાક્ષર પૂર્ણ કરવાના છે. ત્યાર પછી સામેના પેજ ઉપર કીધું છે વાંચો અને લખો. તો ચાલો બાળ મિત્રો આપણે શબ્દોનું વાંચન અને લેખન બંને કરતા જઈએ. તો પહેલો શબ્દ આપણને આપ્યો છે મ ગ, બીજો છે મા ગ, પેલા સાદો શબ્દ છે, પછી કાનાવાળો શબ્દ છે ન મ, ના મ, ર શ, રા સ, ગ જ, ગા જ. તો અહીંયા આપણે કાનો, કાનાવાળા સાદા શબ્દ અને કાનાવાળા શબ્દ બંને લખ્યા. એવી જ રીતના બાજુમાં લખવાનું છે સાદો શબ્દ અને એકમાત્ર વાળો શબ્દ ન મ, ન મે. પછી કીધું છે ગ મ, ગ મે, જ મ, જ મે, મ ન, મ ને. તો અહીંયા આપણે વાક્યનું વાંચન, શબ્દનું વાંચન અને લેખન થઈ ગયું. ત્યાર પછી આપણને વાક્યનું વાંચન કરવાનું છે. પહેલા આપણે વાંચીશું, પછી સામેની લાઈનમાં આપણે લખીશું નમન ગરમ જમ. તો ચાલો મારી સાથે તમે બધા લખો ઉપર નીચે બંને લાઈનને ટચ કરીને. નમન થોડી જગ્યા રાખી, ગરમ જમ, પૂર્ણ વિરામ. બીજું છે ગગન રમત રમે. તો ચાલો પહેલા લખીએ ગગન રમત ર મે, પૂર્ણ વિરામ. મનન દાદાને નમ. તો પહેલા આપણે લખીશું મ ન ન, પછી કરીશું અલ્પ વિરામ દાદાને, દાદાને ન મ. વાક્ય પૂર્ણ થયું એટલે શું કરવાનું રહેશે? પૂર્ણ વિરામ. ત્યાર પછી છે વરસાદ વરસે. તો ચાલો આપણે લખી વરસાદ વરસે, પૂર્ણ વિરામ. તો અહીંયા આપણે શબ્દનું વાંચન લેખન અને વાક્યનું વાંચન લેખન કરતા શીખી ગયા. ત્યાર પછીના પેજ ઉપર કીધું છે શબ્દ બનાવો. આપણને અહીંયા એક મૂળાક્ષર બે વારો આપ્યો છે અને અહીંયા સાદા મૂળાક્ષર આપ્યા છે. ઉદાહરણ તરીકે પહેલો શબ્દ આપણને વેદ લખી અને બતાવ્યો છે, જે તમે પણ જોઈ શકો છો. તો બીજો શબ્દ આપણે એવી જ રીતના બનાવવાનો છે, પહેલો મૂળાક્ષર વે અહીંયાથી લેવાનો છે, અહીંયાથી ર લીધો તો શબ્દ બન્યો વે ર. ત્યાર પછી વે ગ ત્રીજો શબ્દ બનશે, વે ગ. આવી રીતના શબ્દ બનાવતા તમારે શીખવાના રહેશે. ત્યાર પછી છે સે વ, જે ઉદાહરણ તરીકે આપણને લખીને જ બતાવ્યો છે. હવે આપણે બીજો શબ્દ બનાવીશું દે વ. કયો શબ્દ બનશે? દે
વ, પછી કીધું છે વા વ. તો પેલો અક્ષર આપણે ક્યાંથી લેવાનો રે બાળ મિત્રો? આ બાજુના ખાનામાંથીના શબ્દ લેવાનો પેલો મૂળાક્ષર, અને બીજો મૂળાક્ષર અહીંયાથી લેવાનો, એટલે આપણો શબ્દ કમ્પ્લીટ થઈ જાય. તો તમારે બધાએ આવી રીતના શબ્દ બનાવવાની ઘરે પ્રેક્ટિસ કરવાની રહેશે. ત્યાર પછીના પેજ ઉપર આપણને કીધું છે જોડકા જોડો. અહીંયા તમને બતાવ્યું છે કે આવી રીતના કાગળના ટુકડા છે એને આપણે શેમાં નાખવાના હોય? ડસ્ટબિનમાં, એટલે કે કચરાપેટીમાં નાખીએ છીએ. તો કચરો હંમેશા કચરાપેટીમાં નખાય. ત્યાર પછી આપણને બતાવ્યું છે માટલું બતાવ્યું છે. તો માટલામાંથી પાણી આપણે લેવું હોય કે આ માટલું જ છે, આમાં નળ તમને ક્યાંય દેખાય છે? નથી દેખાતો. તો જો બાળમિત્રો, તો માટલામાંથી આપણે પાણી ભરવું હોય તો શેનો ઉપયોગ કરવો પડે? ડોયાનો કરવો પડે ને, ડોયાનો ઉપયોગ. તો આપણે ચાલો સ્કેલ લઈ અને માટલાને ડોયા સાથે જોડી દઈએ. ત્યાર પછી આપણને ઘર બતાવ્યું છે. તો ઘરમાં આપણે સાફ સફાઈ કરવી હોય તો આવી સાવેણીથી કરીએ કે આવી સાવેણીથી કરીએ? કેવી સાવેણીથી કરીએ આપણે? હા, આવી સાવેણીથી કરીએ ને. તો ચાલો એની સાથે આપણે જોડી દઈએ. છોડી દીધું બધાએ. હવે આપણે રસ્તા ઉપરનો કચરો સાફ કરવો હોય તો કેવી સાવેણીની જરૂર પડે? આવી સાવેણીની. તો એની સાથે આપણે જોડી દઈએ. તો અહીંયા આપણું જોડકું પૂર્ણ થયું. ત્યાર પછીના પેજ ઉપર કીધું છે ટપકા જોડો ચિત્ર બનાવો. તો આપણને 1, 8 અને 2 આવી રીતના ટપકા જોડીને બતાવ્યા છે. તો આપણે ટપકા જોડવાના છે તો સ્કેલનો ઉપયોગ કરવાનો રહેશે. તો તમે બધા લઈ લો હાથમાં સ્કેલ, એટલે આપણે ટપકા જોડી અને ચિત્ર પૂર્ણ કરીએ. તો 1 નંબરને 2 નંબર સાથે જોડવાનું છે. તો 1 નંબરને આપણે લઈ ગયા 2 નંબર પાસે. હવે 2 નંબરથી ક્યાં જવાનું છે બાળમિત્રો? તો આપણે જવાનું છે 3 નંબર પાસે. તો 2 નંબરથી આપણે આવ્યા 3 નંબર પાસે. 3 નંબર પછી તો 4 નંબર પાસે આવી જઈએ. આવી ગયા આપણે. ત્યાર પછી કીધું છે 5 નંબર પાસે. 4ને ક્યાં લઈ જશું? પાછળે 5 પાસે. હવે 5 નંબરને આપણે ક્યાં લઈ જશું? 6 ગળે 6 પાસે. આવી ગયા 6 ગળે 6 પાસે. ત્યાર પછી કીધું છે 7 અડે 7. તો આપણે આવી ગયા 7 સુધી. અને ત્યાર પછી કીધું છે 8 અડે 8. તો જો બાળમિત્રો, અહીંયા આપણે શેનું ચિત્ર દોર્યું? હા, હોળીનું. તમને બધાને હોળી બહુ બનાવવી ગમે ને. વરસાદ આવે ત્યારે તમે આવી કાગળની હોળી બનાવો છો ને. તો આપણે એક ક્રમ મુજબ, એક ક્રમને 2 ક્રમ સાથે, 2ને 3 સાથે, 3ને 4 સાથે, 4ને 5 સાથે, 5ને 6 સાથે, 7 સાથે અને 8 ક્રમ સુધીમાં આપણે ચિત્ર પૂર્ણ કરી લીધું. તમે બધા તમારી બુકમાં આટલું સુંદર વર્ક પૂર્ણ કરશો. અહીંયા આપણો પાઠ 4 હતો, આવરે વરસાદ તે પૂર્ણ થાય છે. ત્યાં સુધી બધાને થેન્ક યુ. જય મામાદેવ.